Namaskar, Kerut Mitro, Jai Dwarkadish and Pasupalak Mitro and Jai Thakar. So Mitro, Amna Vidya ma thodu khakhar dakhar altu tu. Khakhar dakhar itle kethi na kaam ni thodi creed hati and thodu khiswa khali hato te amna tektra kajato to rota vetra nevu badu. Itle am bada kheru tapde hara manso sa ino bada no kaam kari devu pade ne itle jato to bai kaam thai. તો મિત્રો આપણે જે મેઇન ટોપિક વિડિયાનો આપણે જે પશુપાલનના વ્યવસાય વિશેનું હતું તો એના વિશે જ આપણે વાત કરવી છે અને ખાસ કરીને તમારા તબેલાની અંદર પશુઓને આવી જે તકલીફ હું કહું એ તકલીફ હોય તો આ કિટોસિસ નામનો એક રોગ છે તો કિટોસિસને કઈ રીતે એના લક્ષણ હોય એના વિશે વાત કરીશ અને કિટોસિસનો ઉપાય કઈ રીતે કરવો એ તમને આવતા સમયમાં આજે વિડીયો બનાવીને મૂકીશ કેમ કે કિટોસિસના લક્ષણો મેં જાણ્યા છે પણ એને માટે જે આપણે ટ્રીટમેન્ટ કરવાની હોય એ વિડીયો બે ચાર દિવસમાં આપણે ટ્રાય કરીશું આપણા પશુ ઉપર કેમ કે કિટોસિસ હજી સુધી થયો નથી પણ પ્લસ એના લક્ષણ બતાવતી હોય કોઈ ભેંસ તાજી વ્યાણેલી હોય ને એ ભેંસમાં આવા લક્ષણો જોવા મળતા હોય તો કિટોસિસ કઈ રીતે થઈ શકે અથવા તો એના લક્ષણ શું શું હોય એ હું તમને આ વિડીયોની અંદર બોલીને બતાવીશ કેમ કે પશુ જ્યારે તાજું જાય ને ત્યારે એને તકલીફ થતી હોય તો આપણે તબેલાની અંદર જઈએ અને થોડુંક ચર્ચા કરીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ તબેલાની માલિકોના અને દેશી ભાષામાં અને દેશી ઉપાય અને દેશી આપણે આને નિરખવાનું કે કિટોસિસ થયો હોય તો આને શું શું લક્ષણ હોય એ માહિતી આપણી દેશી ગાલી ગાલી ભાષામાં તમને કહું કેમ કે ગામડાના લોકો વધારે પડતા પશુપાલન કરતા હોય અને સિટીની અંદર જે પશુપાલન કરવા ગયા હોય એ પણ ગામડેથી જ ગયા હોય તો ઘણા ખરા મિત્રોના આવા આપણે વાવડ ઉડતા ઉડતા મળે છે કે ભાઈ તમે જે દેશી ભાષામાં વ્લોગ બનાવો હોય ને એ વ્લોગ અમને બહુ ગમે છે સમજણ સારી પડે છે તો મિત્રો આપણે સમજાવવા માટે નવું લઈને આવ્યા છે કિટોસિસ નામનો રોગ જે કિટોસિસ એટલે શું છે કે પશુને હાડ પિંજર બતાવી દે એવો રોગ છે એ ભયંકરમાં ભયંકર તમારે ગમે એટલા લીટરવાળી દૂધ તમારા તબેલાની અંદર ભેંસ હોય ગમે એટલા લીટરવાળી તો એકવાર કિટોસિસ થઈ જાય એટલે એ વેતર દૂધનો સફાયો 7 લીટરવાળીમાં 2 લીટર જ માન દઈએ કદાચ એ ભાઈ કે જોઈ કે તો કિટોસિસના લક્ષણ શું છે એ વિશે એકવાર તો તમને આપણી કાલી કાલી ભાષામાં કહી દઈએ તો મિત્રો પહેલાં તો કિટોસિસના લક્ષણો એ છે કે કિટોસિસ જ્યારે થવાની તૈયારી થાય ને એટલે આપણું જે ઢોર છે આપણું પશુ ગાય હોય અથવા તો ભેંસ હોય તો એ કયા સમયે થાય એનો એક સમય એવો હોય કે વ્યાણા પછી 1-2 દિવસથી એની શરૂઆત થઈ જતી હોય તો એના લક્ષણો મુખ્યત્વે એવા હોય કે જે આપણું પશુને કિટોસિસ નામનો રોગ થયો હોય એ પશુ સૂકો સારો વધારે ખાવાનું પસંદ કરે લીલો સારો નાખો તો થોડોક ખાઈ પછી બીજો મૂકી દે એક લક્ષણ આ બીજા નંબરનું લક્ષણ કે સૂકો સારો ધીમે ધીમે ખાવો ઓછો કરી નાખે ત્રીજા નંબરમાં કે પશુ જે પોદરો કરે ગોબર એની અંદર આપણે દેશી ભાષામાં જે કંઈ કે જર હેઠા આપણે જે ભેંસને જર નીકળે ને એ ટાઈપનું સફેદ કલરનું પાણી પોદરા ભેગું નીકળે એકદમ એને પશુ પોદરો કરે અથવા તો પેશાબ કરે તો એના ભેગું નીકળી જતું હોય છે અને ચોથો કે પશુ જ્યારે આપણે એની બાજુમાં જઈ ત્યારે પશુના મોઢા પાસેથી જેમ આપણે ગ્લિસરીનની જેવી સુગંધ આવતી હોય ને એવી આવે દેહી ભાષામાં આપણે કહીએ તો માનવીનો પાલો ખાતો હોય અને દૂધ કેવું વાસ મારતું હોય એવી પહેલાં તો મોઢાની અંદર વાસ આવે પછી પશુના દૂધની અંદર વાસ આવે ત્યારે પછી પશુ પેશાબ કરે તો પેશાબમાં પણ એવી મીઠી વાસ આવે એટલે કે તમને દૂધ ખાવું ભાવે નહીં ડેરી જાઓ તો ડેરીએ તમારા દૂધને જ્યારે હૂંકવામાં આવે તો એવી વાસ મારતું હોય અથવા તો લગવા ફરતા હોય સિટીની અંદર જઈને તો તમને લગવાની ગ્રાહકની પણ ફરિયાદ થાય કે ભાઈ તમારા દૂધની અંદર વાસ આવે છે 2-3 દિવસ તો એવો સમયગાળો હોય દૂધ કાપતી નથી દૂધ વધારતી જ જાય છે વધારે દૂધ કાઢી નાખે એને લીધે જ આવું પ્રોબ્લેમ થતો હોય માનો કે ગ્લુકોઝનું પ્રમાણ એનામાં ઘટતું ગયું હોય તો મિત્રો 5મો પ્રશ્ન એવો થાય કે તમારું પશુ ના ખાવાની વસ્તુ ખાય પ્લાસ્ટિક ખાય ધૂળના ઢેફા ખાય પછી એને જે હાથમાં આવે એ ખાવા માંડે ડૂસો ખાવાનું પૂરું 6ઠી વસ્તુ એ છે કે ખાણ ખાવાનું બંધ કરી દે તદ્દન તમને ખોળ આપો તો ના ખાય કપાસી આપો તો ના ખાય ભૂસું આપો તો ના ખાય રાજદાણ આપો તો ના ખાય આપણે એને મોટા આગળ લઈ જઈએ પાવરો તો અથવા તો તગારામાં મૂકતા હોય તો પશુ ખૂંખી અને સીધું મૂકી દે તો એ દોવાની નાના જ પાડકું આવું 3-4 દિવસની સાયકલની ચાલુ રહીએ 4-5 દિવસ પછી પશુનું દૂધ ઘટી જાય
સાતમી વસ્તુ, દૂધ ઘટી જાય એટલે 7 લિટર માંથી 2 લિટર આવી જાય, 9 લિટર વાળી હોય તો 2 લિટર આવી જાય. કેમ કે પશુ, આઠમી વસ્તુ એ છે કે પશુ તમારું નબળું પડી જાય. હાડકા ને ચામડા આની અંદર જે હાડ પિંજર હોય દેખાવા માટે, ચામડી એકદમ હાડકાને ચોંટી જાય. પછી તમારું પશુ એકદમ નબળું પડતું જાય, એવું નબળું પડતું જાય, લડખડાતું જાય, હાલતું જતું હોય તો એ આપણે ઓલો ડોલ ખાખેડા જેવા થઈ જાય ને, કોથી મારે એવું થઈ જાય. પછી આ પશુ તમે પાણી આગળ કુંડી લઈ જાઓ કે તમારે ઓટોમેટિક ગમાણવાળી કુંડી હોય તો પશુ પાણી પીવાનું પણ ધીમે ધીમે કમ કરી દે અને પશુમાં એકદમ અણશક્તિ થઈ જાય. તો આ રીતના કીટોસિસના લક્ષણ હોય. તો મિત્રો, આ વસ્તુ કીટોસિસ એવી છે કે એનો સમય જ એક એવો હોય કે પશુ વ્યાય ત્યારેથી જ એને લાગુ પડવા માંડે. તો આની કાળજી રાખવા માટેનો અમે તમને એક વિડીયો બતાવી દઈશું કે આની કાળજી રાખવી હોય તો પશુને વ્યાણા પહેલાં હું એને આપવાનું, ખવડાવું પીવડાવવાનું, કે વ્યાણા બાદ કેવી ખોરાકી કરવાની. મેં ઘણા ખરા વિડીયોમાં આવું તમને બતાવેલું છે કે ભાઈ તમે પશુને પૂરેપૂરું શરૂઆત જ્યારે એની થઈ હોય વ્યાય અને દૂધ નીકળવાની, તેની શરૂઆતના 8 થી 10 દિવસ પશુના આવની અંદર થોડું ઘણું દૂધ રહેવા દેવાનું. આપણે જટ ઓલો લોભ હોય કે ડેરી જાય તો જટ લીટર વધારે ભરાય. મિત્રો, તાજું વ્યાણેલું પશુ અને ખાસ કરીને કે વધારે પડતું દૂધ કાઢતી હોય એવી ભેંસ હોય તો એના થનની અંદર 1.5 થી 2 લિટર દૂધ રાખી દેવાનું 8 થી 10 દિવસ સુધી. કેમ કે પશુની તંદુરસ્તી જળવાઈ રહીએ અને તંદુરસ્તી જળવાઈ રહીએ તો જ આપણે તબેલાની અંદર નફો રહીએ. દાખલા તરીકે મારો કે મારી આ ભેંસ અત્યારે 7 લિટર દૂધમાં આવી ગઈ છે, પણ ધીમે ધીમે આવી, કારણ કે આજે 14મો દિવસ વ્યાણીને હે. તો 14 દિવસની અંદર અમે ડેરી આનું દૂધ 6.5 લિટરે લઈ જઈએ, લિટર એક પાડીને પીવડો દેતા હોય, પ્લસ 9 લિટર દૂધ આનું હોય ને બધું દોઈ લઈ તો થઈ જાય. વિડીયો બનાવવાના ગાંડા શોખને લીધે બધું દૂધ દોતા નથી, કેમ કે તો આ પશુને તકલીફ પડે. પશુની અંદર કીટોસિસ થઈ ગયા પછી એને અઘરો લાગે સારવાર કરવી. તો મિત્રો, એના પહેલાંથી જ મૂળિયા જડિયા પકડી કીટોસિસના ને આપણે આવવા જ ના દઈએ તો આપણા પશુને દૂધમાં ઘણો બધો ફાયદો થાય. અને ખાસ કરીને બધા મિત્રોને એક નમ્ર વિનંતી છે કે પશુને બને ત્યાં હું તે પૂરેપૂરી જર નીકળે નહીં ને, પશુના શરીરની અંદર ગર્ભાશયની અંદર આવડો આમ તો જરનો કટકો રહી જાય ને, એટલે કીટોસિસથી ભયંકર રોગ થવાની બીમારી રહે. જેની ગર્ભાશય હોય એની અંદર ઇન્ફેક્શન લાગે અને જે બગાડ પણ જર રહી ગઈ હોય અથવા તો મેલી, એ જર રહી જવાને લીધે એના ગર્ભાશયની અંદર ઇન્ફેક્શન લાગે અને જે એટલો કટકો રહ્યો હોય તો એનો 8 ગઈનો પાછો અંદર બગાડ થાય ઇન્ફેક્શનનો, અને એ સફેદ કલરનો બગાડ થાય અને એના જે મળમૂત્રનો માર્ગ હોય ત્યાંથી બહાર નીકળે. એટલે આપણે આપણી દેશી ભાષામાં એમ કહીએ ગામડામાં કે અમારા પશુને દૂધ કોઠે સડી ગયું. મિત્રો, એવું નથી હોતું, પણ ઇન્ફેક્શનને કારણે બગાડ થઈ ગયો હોય એ પશુ આવતી વેતર ગાભણ થવામાં પણ કેવડાવે તો આવું ઇન્ફેક્શન ના લાગે. એના માટે મેં તમને મૂળા ખવડાવવાનો, ડુંગળી ગોળ ખવડાવવાનો જે વિડીયો બતાવ્યો છે, ઘાબુરી, ઘા ઝાડવું, પાણાફાળ આવા નામનું ઝાડ છે એનું પણ તમને મેં ઉપાય બતાવ્યો હતો. તો ઘણા ખરા મિત્રોને આવી સમસ્યા હોય કે પશુના શરીરની ગર્ભાશયની અંદર જરનો કટકો રહી ગયો છે તો અઠવાડિયા સુધી કાયમ 2 મૂરા આપતા જાઓ. અત્યારે 12 માહે મૂરાના વાવેતર થાય છે, બકાલાવાળાની રેકડી જઈ અને 2 મૂરા લઈ આવવાના, હવા સાંજ આપી દો. ભીંડા હોય તો 1 કિલો ભીંડા, 1.5 ચમચી મીઠું અને હળદર એવું બધું આપો અને ગોળ, તો પણ એની જે ગર્ભાશય છે એની અંદર જે બગાડ રહી ગયો એ સાફ થઈ જાય. પણ આ દેશી ટ્રીટમેન્ટ છે એટલે લાંબી કરવી પડે અઠવાડિયા સુધી. તો મિત્રો, આવી ઝીણી ઝીણી બાબતો જો ધ્યાનમાં નહીં રાખો ને તો તમે તબેલાની અંદર આગળ નહીં વધી શકો. અને તબેલાની અંદર આ 100 માણસો છે એમાંથી મને ખબર છે કે 60 માણસો સક્સેસ થાય છે, 40 માણસો નિષ્ફળ જાય છે. એનું કારણ આવું જ કંઈક હોય. તો આપણે આ પશુપાલનના વ્યવસાયમાં એટલે કે તબેલાના ધંધાની અંદર નિષ્ફળ ના જાય એ માટે તમે વિડીયો જોતા રહ્યો. વિડીયોની અંદર કાયમ નવું નવું કંઈક જાણવા મળીએ. અને હજી એક આવું નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લો અને આવો પ્રશ્ન તમારા મિત્રોને હોય તો એને શેર કરી દેજો. તો આજે બસ વિડીયોમાં એટલું, કાલે મળીશું નવા નકોર વિડીયો સાથે. તો આવજો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.